नमस्कार मित्रों, ज्ञान ज्योत करियर एकेडमी में तमारू स्वागत है। तमे जोवानू शुरू करी चुक्या छो 29 डिसेम्बर 2022 नू दैनिक करंट अफेर्स। मित्रों, डिसेम्बर महीनाना अगत्यना दिवसों नी अंदर आपणे अने खास अंतना दिवसों तरफ छीए अने तलाटी जुनियर क्लार्कनी परीक्षाओ पण खूब नजीक आवी रही छे, तो मेहनतनी अंदर मित्रों थोड़ोक वधारो करशुं। आजना दिवसे आपणे करंट अफेर्सना अगत्यना मुद्दा जोवाना छीए। मित्रों, प्रथम काम, तमे आ करंट अफेर रोज जुओ छो तो वीडियो ने लाइक करवानुं छे, तमारा मित्रों सुधी आ वीडियो ने शेर करवानुं चूकता नहीं। जे मित्रों प्रथम वक्त छे ए सब्सक्राइब करजो जेथी तमे दररोज आ वीडियो मेळवो। अने मित्रों, खास पीडीएफ तमे मेळवा मांगता हो तो एनी लिंक तमने हूँ डिस्क्रिप्शननी अंदर आपी दऊं छूं। टेलिग्राम ग्रुपनी अंदर जोईने मित्रों तमे आजनी पीडीएफ ज नहीं, आगलनी पीडीएफ पण मेळवी शकशो। तो आजे ज तमे ज्ञानज्योत परिवार ना टेलिग्राम ग्रुपनी अंदर जॉइन थशो। शुरुआत करिए आजना दैनिक करंट अफेर्सनी, अने ए पण मित्रों मोटिवेशन थी। सवारना समय में आपने मळता विचारों जो ए प्रेरणात्मक होय, मोटिवेशन आपतुं होय आपने, तो मित्रों आखो दिवस आपणे पॉजिटिव लई जई शकीए छे, आपणी ऊर्जा ने ए तरफ वाळी शकीए छीए। तो आजना मोटिवेशननी चर्चा करिए तो बुक्स माइंड्स एंड अम्ब्रेला ओनली वर्क इफ दे आर ओपन। तो जयरे खुला हो तेरे ज काम करे। बंद बुक मित्रों राखी ने तमे जोवाथी वाँची शकता नहीं, मगज खुल्लू न हो तो कहीं जत नहीं, छतरी बंद हो तो मित्रों अपने वरसाद पल्ली जाइए तो मगज और मित्रों अपनी बुको खुली रहे, अपने मेहनत करिए, खूब जरूरी है। गई काल प्रश्नों की चर्चा करिए तो गई काले प्रश्न पूछा तो वीडियो अंत SBI फंड्स मैनेजमेंट लिमिटेड SBI FML ना नवा मैनेजिंग डिरेक्टर और चीफ एक्जिक्यूटिव ऑफिसर कोण बन्यू छे? तो एमां जवाब आवशे मित्रों शमशेर सिंह अश्विन भाई नो, खूब आभार अश्विन भाई जवाब आप्यो छे। मयंक भाई हरणेसाए पण मित्रों शमशेर सिंह जवाब आप्यो छे, बन्ने मित्रों खूब खूब आभार। बाकीना मित्रों ने पण विनंती छे कि तमे पण मित्रों आ कॉमेंट सेक्शन नी अंदर आना जवाब आपो। तमे जे 5 प्रश्नों पूछीए छे एना जवाब आपवाना छो के आपो छो, ए जवाब मित्रों आपणे हवे એ પ્રશ્નમાં જ એની કોમેન્ટ જોશું। ડિસેમ્બર 2022ના અગત્યના દિવસોની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ। ડિસેમ્બરમાંથી કોઈ પણ દિવસ પૂછાય હવે મિત્રો આપણે મૂંઝાવાન છે નહીં અને વિગતે લખી નાખવાનું છે। શરૂઆત કરીએ 1 ડિસેમ્બરથી, તો પહેલું છે મિત્રો વિશ્વ એડ્સ દિવસ, 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ યાદ રાખજો, અને એની સાથે મિત્રો BSFનો સ્થાપના દિવસ પણ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। 2 ડિસેમ્બરની આપણે ચર્ચા કરીએ તો 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, અને એની સાથે 2 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, 3 ડિસેમ્બરનો ખૂબ અગત્યનો દિવસ છે વિશ્વ વિકલાંગતા દિવસ, જ્યારે 4 ડિસેમ્બરે ભારતની અંદર વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રીય નૌસેના દિવસ, જેને આપણે નેશનલ નેવી ડે પણ કહીએ છીએ, 4 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ, અને 4 ડિસેમ્બરે મિત્રો વિશ્વ બેંક દિવસ પણ ઉજવવામાં આવે છે। 5 ડિસેમ્બરના પણ 2 અગત્યના દિવસો છે। 5 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ સ્વયંસેવક દિવસ, સાથે વિશ્વ માટી દિવસ પણ ઉજવવામાં આવે છે 5 ડિસેમ્બરે। 7 ડિસેમ્બરના 2 દિવસોની આપણે ચર્ચા કરીએ તો 7 ડિસેમ્બરના દિવસોમાં સશસ્ત્ર દળ ઝંડા દિવસ, અને એની સાથે મિત્રો 7 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ નાગરિક ઉડ્ડયન દિવસ પણ મિત્રો આપણે ઉજવીએ છીએ 7 ડિસેમ્બરે। આગળના દિવસોની ચર્ચા કરીએ તો 9 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ, એટલે કે એન્ટી કરપ્શન દિવસ। 10 ડિસેમ્બરે મિત્રો વિશ્વ માનવાધિકાર, જેને માનવધિકાર પણ કહેવામાં આવે છે, માનવાધિકાર હ્યુમન રાઇટ્સ ડે। 11 ડિસેમ્બરના મિત્રો 2 દિવસ છે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ યાદ રાખજો, અને એની સાથે યુનિસેફ, જે મિત્રો યુનાઇટેડ નેશનની એક શાખા છે, આનું ફૂલ ફોર્મ, યુનિસેફનું ફૂલ ફોર્મ તમારે મિત્રો કોમેન્ટ સેક્શનની અંદર આપવાનું છે, ભૂલવાનું નથી। વાત કરીએ હવે આપણે
14 ડિસેમ્બરની, તો 14 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ ઉર્જા સંરક્ષણ દિવસ, જ્યારે 16 ડિસેમ્બરે મિત્રો આપણે ઉજવીએ છીએ વિજય દિવસ. આપણે રોજ આની માહિતી લઈએ છીએ. 18 ડિસેમ્બરના બે દિવસો છે. પ્રથમ દિવસની ચર્ચા કરીએ તો લઘુમતીના હકનો દિવસ અને એની સાથે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ ઉજવવામાં આવે છે. 19 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ મિત્રો ગોવા મુક્તિ દિવસ, પોર્ટુગીઝના શાસનમાંથી ગોવા મુક્ત થયેલું. જ્યારે 20 ડિસેમ્બરની આપણે ચર્ચા કરીએ તો 20 ડિસેમ બરે ઉજવીએ છીએ હ્યુમન સોલિડરિટી દિવસ. જ્યારે 22 ડિસેમ્બરની આપણે ચર્ચા કરીએ તો 22 ડિસેમ્બરે છે ગણિત દિવસ, રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવીએ છીએ આપણે મિત્રો 22 ડિસેમ્બરે. રામાનુજનની જન્મ જયંતિ છે. 23 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ કિસાન દિવસ. જ્યારે 24 ડિસેમ્બરના દિવસની ચર્ચા કરીએ તો 24 ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિવસ, આ રાષ્ટ્રીય દિવસ છે. જ્યારે અહીંયા મિત્રો આપણે ઉજવીએ છીએ ગુડ ગવર્નન્સ, જેને આપણે કહેશું સુશાસન દિવસ, એટલે કે અટલ બિહારી વાજપેયી આપણા મિત્રો ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની જન્મ જયંતિ પણ છે 25 ડિસેમ્બર. તો આ આપણે વાત કરી મિત્રો દિવસો વિશે. હવે આપણે ચર્ચા કરશું ગઈકાલે પૂછાયેલા પ્રશ્નો વિશે. તો ગઈકાલના 5 પ્રશ્નો, તલાટી કમ મંત્રી 2015ના 5-5 પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો એમાં આવશે ઓક્સિજન. હવા અને ભેજ ભેગા મળીને મિત્રો કોઈ પણ પદાર્થને કાટ ખાવા માટે જવાબદાર છે. હીરાના વજનની અંદર 1 કેરેટ એટલે 2 ગ્રામ થશે. ડીએનએને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે? તો મિત્રો એ આવશે વંશ. ગોવિંદભાઈ પરમારનો અહીંયા ખૂબ આભાર, એમને આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નામ સિદ્ધાર્થ છે. ભારતની રાષ્ટ્રીય નીતિ મુજબ દરેક રાજ્યોમાં કેટલા ટકા જંગલો હોવા જોઈએ? તો સ્વાભાવિક છે 33% જ આવશે. આજના કરંટ અફેરની શુભ શરૂઆત કરીએ. પ્રથમ મુદ્દો મિત્રો આપણો છે ગઈકાલનો પ્રશ્ન, અને ગઈકાલના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે, જેને ટૂંકમાં કહેવાય છે એસબીઆઈ FML, એસબીઆઈ ફંડ મેનેજમેન્ટ લિમિટેડના નવા MD અને CEO બન્યા છે મિત્રો શમશેરસિંહ. આ SBI નો લોગો છે, જે કાંકરિયા તળાવ અમદાવાદ ખાતે છે એની ડિઝાઇન પરથી મિત્રો લેવામાં આવ્યો છે. સિંઘ અગાઉ SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, જેને આપણે કહીએ છીએ MD. MDની નીચે આવશે મિત્રો ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર. 1990માં પ્રોબેશનરી ઓફિસર તરીકે જાહેર ક્ષેત્રની બેંકમાં પણ જોડાઈ ચૂક્યા છે શમશેરસિંહ. SBI સાથે 32 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું છે. આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, ટ્રેઝરી, કોર્પોરેટ બેન્કિંગ અને બ્રાન્ચ બેન્કિંગ સાથે સંકળાયેલા છે. આમ મિત્રો નામ યાદ રાખવાનું છે તમારે શમશેરસિંહ. શેના માટે નામ યાદ રાખવાનું છે? તો SBIના બન્યા છે મિત્રો ફંડ મેનેજમેન્ટ લિમિટેડના MD અને CEO. SBIની ચર્ચા કરી લઈએ તો બેંક મિત્રો ભારતની સૌથી મોટી બેંક કહી શકો તમે, અને પૂરું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 1 જુલાઈ 1955 એની સ્થાપના થઈ. મુખ્યાલય મુંબઈમાં છે. ચેરમેન છે મિત્રો દિનેશ કુમાર ખારા. બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો એકલવ્ય પુરસ્કાર 2022 કોને મળ્યો છે? પ્રશ્ન નંબર 2 છે, એકલવ્ય પુરસ્કાર 2022 કોને મળ્યો છે? તો મિત્રો એમાં તમારું નામ યાદ રાખવાનું છે સ્વસ્તિસિંહ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સ્વસ્તિસિંહને, અને એમને પ્રાપ્ત કર્યો છે એકલવ્ય પુરસ્કાર 2022. હવે ઓડિશાની સાયકલ સવાર સ્વસ્તિસિંહને 30મો એકલવ્ય પુરસ્કાર, પુરસ્કારનો ક્રમાંક છે મિત્રો 30. ઓડિશાની વ્યક્તિ છે અને એ સાયકલ સવાર છે સ્વસ્તિસિંહ. સ્વસ્તિસિંહને 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2022 સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રદર્શન માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે. સિંઘને 23મી ડિસેમ્બરે IMFA ની ચેરિટેબલ પાંખ ઇન્ડિયન મેટલ્સ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક કાર્યક્રમની અંદર આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પુરસ્કારની સાથે સિંઘને પ્રશસ્તિપત્ર એટલે કે પ્રમાણપત્ર, ટ્રોફી અને મિત્રો 5 લાખ રૂપિયા પણ રોકડ આપવામાં આવી છે.
नाम याद रखो स्वस्ति सिंह एकलव्य पुरस्कार 2022 ओडिशा की व्यक्ति है साइकल सवार है। अब एकलव्य पुरस्कार शू है? अब एकलव्य पुरस्कार विषय ज आपने ख्याल नहीं हो तो मित्रों आपणे एने ऊंडाणपूर्वक नहीं समझी शकीए। तो एकलव्य पुरस्कार ओडिशा सौथी प्रतिष्ठित रमत पुरस्कार है। दर वर्षे ओडिशा युवा खिलाड़ियों ने छेल्ला बे वर्ष में तेमना उत्कृष्ट प्रदर्शन ने कारण आपवामां आवे छे। एक तो ओडिशा प्रतिष्ठित रमतगमत साथ संकळायेलो एवॉर्ड है और मित्रों बे वर्षना ऑब्जर्वेशन पछी आ एवॉर्ड आपवामां आवे छे। 1993 थी दर वर्षे आपवामां आवे छे। आ मित्रों स्वस्ति सिंह साइकल सवार अहीं तमे मित्रों एने जोई शको छो के एकलव्य एवॉर्ड केवो छे। वात करीए आपणे मित्रों मलेशियानी जुनियर इंटरनेशनल बेडमिंटन चैम्पियनशीप 2022 नो खिताब कोणे जीत्यो छे? टूर्नामेंट है मलेशियानी जुनियर इंटरनेशनल बेडमिंटन चैम्पियनशीप 2022 नो मित्रों आ एडिशन है एनो खिताब जीत्यो छे गेटो सोरा। मित्रों अरुणाचल प्रदेश ना तेवो व्यक्ति है। अरुणाचल प्रदेश की 7 वर्षनी गेटो सोरा मित्रों 7 वर्षनी तमे तेणीने जोई शको छो। आ दीकरीए मित्रों भारतनुं नाम रोशन कर्युं छे। 7 वर्षनी उमरे नाम छे एनुं गेटो सोरा। मलेशिया में टॉप एरेना जुनियर इंटरनेशनल बेडमिंटन चैम्पियनशीपनी अंडर 19 9 वर्षथी नीचेनी जे कैटेगरी छे एमां जीत मेळवी छे। तेणीए फाइनल में मलेशियानी जारिल तेहने 21-5 अने 21-16 एम बे सेटनी अंदर मित्रों तेमने हरावा छे अने जीती छे जुनियर इंटरनेशनल बेडमिंटन चैम्पियनशीप 2022। नेपाळनी अंदर मित्रों राजकीय उथलपाथलनी वच्चे एक नवा प्रधानमंत्री आया है और एनु नाम है मित्रों पुष्पा कमल दहल। याद रखो पुष्पा एटले पुष्प आ वर्षे पुष्पा आम थोड़ा आपने पिक्चर ने कारण याद है। पुष्पनी अंदर पाछो कमल पुष्पनी अंदर कमल और छेल्ले याद राखवानुं छे दहल पुष्पा कमल दहल। हवे पुष्पा कमल दहल एक नेपाळना राजकारणी छे एटले के नेपाळनी अंदर पॉलिटिशियन होय तो ज मित्रों ए आ पद सुधी पहोंची शके। वर्तमान वडाप्रधान तरीके पण सेवा आपी रह्या छे पुष्पा कमल दहल। अगाउ 2008-2009 અને 2016-2017 સુધી વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા છે મિત્રો પુષ્પા કમલ દહલ। 1979 સુધી નેપાળની સરકારી શાળામાં શિક્ષક તરીકે પણ કામ કરી ચૂક્યા છે। 1981માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની અંદર ચોથા અધિવેશનની અંદર પણ જોડાયેલા। 1989માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના જનરલ સેક્રેટરી પણ બન્યા અને પાર્ટી પછીથી નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી મિત્રો બની ગઈ છે જેને માઓવાદી પણ કહેવામાં આવે છે। આ મિત્રો નામ હું 2-3 વખત બોલ્યો છું હજી હું બોલી જાઉં છું। પુષ્પા પુષ્પાની અંદર કમલ કમલની અંદર દહલ નેપાળના બન્યા છે નવા વડા પ્રધાન। વધારે ચર્ચા કરીએ મેપમાં આપણે જોઈએ નેપાળને તો મિત્રો પાટનગર એનું છે કાઠમંડુ। અહીંયા તમે મેપની અંદર નેપાળને જોઈ શકો છો એનું પાટનગર છે કાઠમંડુ જ્યારે રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી। વડાપ્રધાન વિશે આપણે અત્યારે ચર્ચા કરી પુષ્પા કમલ દહલ। અહીંયા મિત્રો નેપાળનું સ્થાન છે। નેપાળ આપણા માટે પરીક્ષા માટે પૂછાવા માટે એટલા માટે પણ આઈએમપી છે કે એની સાથે કયા કયા રાજ્યો સરહદ શેર કરે છે એ પણ પૂછી શકે। તો અહીંયા તમે જુઓ છો મિત્રો ઉત્તરાખંડ, આ છે ઉત્તર પ્રદેશ, આ છે બિહાર, આ છે સિક્કિમ, આ છે પશ્ચિમ બંગાળ। 5 રાજ્યો નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે। આ સિવાય મિત્રો નેપાળ તિબેટ થઈને ચાઇના સાથે પણ આંતરરાષ્ટ્રીય સરહદ શેર કરે છે। આ મિત્રો વિદ્યાદેવી ભંડેરી રાષ્ટ્રપતિ, કાઠમંડુ એનું પાટનગર, પુષ્પા કમલ દહલ મિત્રો એના છે વડાપ્રધાન વિશે આપણે માહિતી મેળવી। કયા વ્યક્તિએ ગ્રાહકો માટે રાઇટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે? ગ્રાહકો માટેનું છે રાઇટ ટુ રિપેર પોર્ટલ, તો એ છે પિયુષ ગોયલ। પિયુષ ગોયલ મિત્રો કોણ છે? તો પિયુષ ગોયલ છે ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન। પિયુષ ગોયલ ગ્રાહકો માટે રાઇટ ટુ રિપેર પોર્ટલ લોન્ચ કર્યું છે। રાઇટ ટુ રિપેરનો અર્થ થાય છે કે તેને રિપેર કરવા માટેના હકો મળવા જોઈએ। આ પોર્ટલ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ એટલે કે 24 ડિસેમ્બરે જે ઉજવવામાં આવ્યો છે એના અવસર પર મિત્રો શરૂ કરવામાં આવ્યું છે।
आ पोर्टल द्वारा उत्पादकों ग्राहकों साथे उत्पादन विगतों मेन्युअल करशे जेथी तेओ मूल उत्पादकों पर निर्भर रहेवाने बदले तृतीय पक्षों द्वारा जाते ज प्रश्ननुं निवारण लावी शके। पोर्टल पर ग्राहक सुरक्षा कायदा हेठळ फरियाद दाखल थयाना 90 दिवसनी अंदर अने ज्यां निष्णात पुरावा लेवानी जरूर होय ते 150 दिवसनी अंदर तेनो निकाल करवो जरूरी बनशे। आम मित्रों ग्राहक दिवस राष्ट्रीय ग्राहक दिवसना दिवसे शुरू करवामां आव्यो छे राइट टू रिपेयर पोर्टल। कई संस्थाना वैज्ञानिकोए कृत्रिम हृदय बनाव्यु छे। मित्रों कृत्रिम हृदय बनाव्यु छे आईआईटी इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी। आईआईटी नुं पूरुं नाम छे इंडियन इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी कानपुरे मित्रों बनाव्यु छे कृत्रिम हृदय। आईआईटी कानपुरना डायरेक्टर नुं नाम छे अभय करंदीकर। नाम याद रखो अभय करंदीकर हमणां ज नियुक्त थया छे परीक्षानी अंदर एटला माटे आईएमपी बनशे। अभय करंदीकरे जणाव्युं के आ कृत्रिम हृदयनुं ट्रायल प्राणीओ पर करवामां आवशे અને ત્યારબાદ મિત્રો 2 વર્ષ પછી માણસો ઉપર પણ આની ટ્રાયલ કરી શકાશે। કૃત્રિમ હૃદયના કોઈને તીવ્ર સમસ્યાઓ ધરાવતા હોય તો એના માટે મિત્રો આ વરદાન સ્વરૂપે બનવાનું છે। તમારે યાદ રાખવાનું છે આઈઆઈટી કાનપુર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની શાખા જે કાનપુરમાં આવેલી છે એ કાનપુરની અંદર કૃત્રિમ હૃદયની શોધ થઈ છે। સાથે એના ડાયરેક્ટરનું નામ પણ યાદ રાખવાનું છે અભય કરંદીકર। 2 વર્ષ પ્રાણીઓ ઉપર ટ્રાયલ કરાશે, જો એ સફળ થશે તો પછી મિત્રો આની ટ્રાયલ મનુષ્ય ઉપર પણ જોવા મળશે। વાત કરીએ કાર્યક્રમની જેને નામ આપ્યું છે રધંત્ર કાર્યક્રમ। કાર્યક્રમનું નામ છે રધંત્ર આઈઆઈટી કાનપુર। હવે આઈઆઈટી કાનપુર સ્કૂલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી જેને કહેવામાં આવે છે એસએમઆરટી એ રધંત્ર કાર્યક્રમ શરૂ કર્યો છે। જાન્યુઆરી 2022માં અંતિમ તબક્કામાં હૃદયની નિષ્ફળતા ધરાવતા દર્દીઓ માટે લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઇસ તરીકે ઓળખાતા અદ્યતન કૃત્રિમ હૃદય વિકસાવવા માટે એક આ પ્રોગ્રામ છે। આ મિત્રો રધંત્ર કાર્યક્રમ આઈઆઈટી કાનપુરની અંદર બનાવવામાં આવ્યું છે જેને આપણે હૃદય કૃત્રિમ કહીએ છીએ। આજનો પ્રશ્ન મિત્રો તમારો વિભાગ શરૂ થાય છે। આજનો પ્રશ્ન છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કયા રાજ્યમાં સ્પોર્ટ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કયા રાજ્યમાં સ્પોર્ટ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? આનો જવાબ કોમેન્ટ સેક્શનની અંદર આપવાનું ચૂકતા નહીં। આજના પ્રશ્નો છે તલાટીકમ મંત્રી 2015ની પરીક્ષાના છે, 4 વિકલ્પો સાથે છે મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનું ચૂકતા નહીં। શબરી કુંભમેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? શબરી કુંભમેળાનું સ્થળ। વિકલ્પોની મિત્રો ચર્ચા કરીએ તો ડાંગ, બનાસકાંઠા, દાહોદ કે ભરૂચ। ભારતનું સૌથી મોટું રણથાર કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન। હૃદયના ધબકારા માટે વપરાય છે સ્ટેથોસ્કોપ, તો નાડીના ધબકારા માટે થર્મોમીટર, બેરોમીટર, સ્પિગ્મોમેનોમીટર કે મોનોમીટર। જ્યારે મિત્રો ગણિતના પ્રશ્નોમાં છે 12, 32, 72, 152 પછી શ્રેણીની અંદર કયું પદ આવશે? 300, 308, 312, 318 અને 5મો પ્રશ્ન છે નીચેના શબ્દમાંથી અલગ પડતો શબ્દ ટેલિવિઝન, કમ્પ્યુટર, એક્સરે કે રેડિયો। બહુ સહેલા પ્રશ્નો છે મિત્રો આજે, જવાબ આપવાનું ચૂકતા નહીં। અહીં આપણે કરંટ અફેરના આજના વિભાગને પૂર્ણાહુતિ આપીએ છીએ। આશા રાખીએ કે મિત્રો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે। જે મિત્રો નવા છે, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો મિત્રો હવે તમે નિર્ણય લઈ શકો છો અને સબસ્ક્રાઈબ પર ક્લિક કરીને મિત્રો બેલ આઇકન પર પ્રેસ ઓલ આપી શકો છો। સાથે વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો। આવતીકાલે નવા કરંટ અફેર સાથે ખૂબ ઝડપથી મળીશું। જય હિન્દ, જય ભારત।